समग्र शिक्षा जूनागढ़ हार्दिक दवे स्पेशियल एजुकेटर हॉस्टल पात्रोली ब्लॉक मांग रोड जिलो जूनागढ़। हाल कोरोना महामारी ने कारण भारत अने समग्र गुजरात में बाळको शैक्षणिक कार्य थी वंचित रहे छे, शाळाए जई शकता नथी। तेने कारणे सरकारश्रीए घरे बैठा बाळको अभ्यास करी शके ते माटे होम लर्निंगनो कॉन्सेप्ट मूक्यो छे। ते अंतर्गत आज रोज हूँ तमारी समक्ष एक सरस मजानो वीडियो रजू करवा जई रह्यो छे। मारो विषय छे अंकगणित, बाळकने बेसिक पायानुं ज्ञान मळे એના માટેનો એક સરસ મજાનો વિડીયો અહીંયા રજૂ કરવા જઈ રહ્યો છું। તો આ માટે મેં જે સાધનોનો ઉપયોગ કર્યો છે તે એકથી દસ અંક સુધીનું છે, તે પઝલ છે એકથી દસનું। આની પાછળ છે તે એક ટપકા અને સર્કલ આવશે જેના દ્વારા બાળક ગણી અને આ પઝલમાં દસ નવ આઠ સાત છ પાંચ એ રીતે મૂકી શકશે। છેલ્લે ભાગાકાર ગુણાકાર બાદબાકી સરવાળો અને બરાબરની નિશાની પણ આપેલી છે। એ સિવાય એક બોક્સ છે જેમાં નળાકારના લાકડાના નળાકારના બોક્સ આપેલા છે, પાઇપ આકારના બ્લોક્સ। તો આ બ્લોક્સ ગોઠવીને એની ગણતરી કરીને પણ આપણે એને અંક જ્ઞાન શીખવી શકીએ। એ સિવાય આપણી આજુબાજુમાં કોઈ વસ્તુ હોય, ચોક હોય, કાકરા હોય છે, કોઈ પાન હોય છે, સ્કેચપેન હોય, પેન્સિલ હોય, તો એના દ્વારા પણ અંક ગણિત કરી શકાય છે। તો આપણે શરૂઆત કરશું પઝલથી। સૌ પ્રથમ આ પઝલને આપણે બાળકને કાઢવાનું કહેશું કે ભાઈ તું આ પઝલ નીકાળ। સીટી બાળક હશે તો આપણે એને મદદરૂપ પણ થશું। તો બાળક દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક ભાગાકાર ગુણાકાર બાદબાકી સરવાળો અને બરાબર, બરોબર છે। હવે આપણે બાળકને પહેલાં સૌ પ્રથમ આ પઝલ પ્રમાણે જોઈએ તો આપણે એને દસ કહેશું। દસ પહેલાં દસ ટપકા આપણે બાળકને ગણતા શીખવશું। એક બે, દિવ્યાંગ બાળક છે એટલે ક્યાંક ક્યાંક ભૂલ પણ કરશે તો આપણે એને પાછું કહેશું, પાછી ગણતરી કરો એક બે ત્રણ ચાર, તો પાછું બાળક ભૂલી જશે, પાછું આપણે એને કહેશું હજી એકવાર ગણતરી કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ। તો આ થયા દસ, આગળ આપણે એને બતાવશું આ કેટલા છે, એકડે મીંડે દસ। તો આપણે દસ નંબરની પટ્ટી અહીંયા બાળકને મૂકાવશું, બાળક મૂકવામાં ભૂલ કરશે, એને તો કાંઈ ખ્યાલ નથી, રસી તો અહીંયા મૂકી દેશે। તો આપણે બાળકને શીખવશું કે આ પટ્ટી આપણે ઉપર મૂકવાની છે, એ રીતે બીજી પટ્ટી લેશું, એમાં સૌ પ્રથમ આપણે જે દસમાં કર્યું હતું એ જ રીતે પાછા એને બાળકને ટપકા અથવા ચાંદલા ગણતરી કરતા શીખવશું। એક ડાયરેક્ટ ડાયરેક્ટ બાળક અહીંયા આવી જાય, સાહેબ બે, અથવા તો ભાઈ બહેનને કહેશે બે, તો આપણે કહેવું નહીં એ ખોટું છે, એક બે, પાછું આપણે એને સાથે ગણાવશું અને એને પણ બોલાવતા શીખવશું, ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, કેટલા થયા તો કહેશે નવ। તો આપણે આ નવ નંબરની પટ્ટી પાછી એ બાળક ભૂલ કરશે ગમે ત્યાં મૂકી દેશે આડાઅવળી, તો આપણે એને વ્યવસ્થિત ગોઠવતા શીખવશું કે અહીંયા નવ નંબર આવે। ત્યારબાદ બીજી અંકની પટ્ટી લેશું તો કે આઠ, બાળકને આપણે આઠ ગણતા શીખવશું, ભૂલ કરશે એને પ્રયત્નો કરવાનો આપણે મોકો આપશું, વારંવાર ભૂલ કરશે વારંવાર પ્રયત્ન કરવાનો, ભૂલ એના દ્વારા આપણે પ્રયત્ન અને ભૂલ દ્વારા બાળકને શીખવવાનો પ્રયત્ન કરશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કેટલા થયા કે સાહેબ છ, પાછા ગણાવશું એને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ, કેટલા થયા આઠ, એ રીતે સાત, સાત નંબરની પટ્ટી લેશું, સાત ચાંદલા પાછા એને આપણે ગણવાનો બાળકને મોકો આપીએ, એક
સીધું કહેશે ચાર, કેટલા થયા? તો કે ચાર. બાળક તો એને અંક નાનનો ખ્યાલ નથી એટલે એને મન ફાવે બોલશે. આપણે એને હાથ પકડાવી અને પાછું ગણાવશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, કેટલા થયા હવે કહેજે? તો કે સાત. તો આ રીતે આપણે એને સાતની ગણતરી કરતા શીખવી શકીએ. પછી લેશું આપણે છ, છ નંબરની પટ્ટી લેશું, પાછા અને ફરી પાછા ચાંદલા ગણતા શીખવશું. એક બે ત્રણ ચાર પાંચ છ, હવે કેટલા થયા એને પૂછશું, તો તે કહેશે છ. આ રીતે આપણે છ નંબરની પટ્ટી અહીંયા રાખતા શીખવશું. એના પછી પાંચ, બાળકને પાંચની ગણતરી કરતા આપણે શીખવીએ. એક બે ત્રણ ચાર પાંચ, કેટલા ચાંદલા થયા? કે પાંચ. આ રીતે આપણે એને પાંચની ગણતરી કરતા શીખવી શકાય છે. પછી આવશે ચાર, ચાર ચાંદલા પાછા આપણે એને ગણતા શીખવશું. એક બે ત્રણ ચાર, આ રીતે ચાર થયા. ત્યારબાદ ત્રણ, ત્રણની ગણતરી કરતા શીખવશું. ફરી પાછા આપણે એની ચાંદલા બતાવશું. એક બે ત્રણ, કેટલા થયા? આપણે બાળકને પૂછશું કે સાહેબ, અથવા એના ભાઈ બહેનને કહેશે કે ત્રણ થયા. તો અહીંયા ત્રણ, બાળકને ગણતરી કરતા અને સાથે સાથે એક રમત જેવું પણ થશે અને એને મજા આવશે. આ રીતે બે, બે ચાંદલા બેને અલગ છે, ભેગા કરી અને આપણે એને બે ગોઠવતા શીખવું. ત્યારબાદ એક, એકની ગણતરી કરો છો. ત્યારબાદ બરાબરની નિશાની, સરવાળાની નિશાની કેવી હોય છે આપણે બાળકને પૂછશું અને બાળકને કહેશું કે સરવાળાની નિશાની પઝલની અંદર મૂકે. ત્યારબાદ બાદબાકીની નિશાની, બાદબાકીની નિશાની કેવી હોય બાળકને કહેશું કે આ રીતે બાદબાકીની નિશાની હોય અને એને પઝલમાં મૂકતા શીખવશું. ત્યારબાદ ગુણાકારની નિશાની કેવી હોય એ બાળકને શીખવશું અને ગુણાકાર નિશાની પઝલમાં મૂકવશું. ભાગાકારની નિશાની કેવી હોય છે એ બાળકને શીખવશું અને મૂકવશું. આ રીતે સમગ્ર પઝલ બાળકને ગોઠવતા શીખવી શકાય છે. ફરી પાછું આપણે બાળકને કહેશું કે પઝલ પાછી ગોઠવતા બાળકને શીખવશું. હવે બાળકને પૂછશું કે આ કયા છે? તો કે એક. આ કેટલા છે? બે. આ કેટલા છે? તો કે ત્રણ. આ કેટલા છે? તો કે ચાર. આ કેટલા છે? તો કે પાંચડે પાંચ. આ કેટલા છે? તો કે છ ગળે છ. આ કેટલા છે? તો કે સાતડે સાત. આ કેટલા છે? તો કે આઠડે આઠ. આ કેટલા છે? તો કે નવ વડે નવ. આ કેટલા છે? તો કે એકડે મીંડે દસ. આ રીતે સંપૂર્ણ પઝલ બાળકને ઘરે બેઠા શીખવી શકાય છે. આવી પઝલ બાળક ઘરે શીખી શકે છે એના વાલીને માત્ર મા બાપના માર્ગદર્શન હેઠળ. એ રીતે આ બ્લોક્સ છે, ગોળાકારના નળાકારના બ્લોક્સ. આ નળાકારના બ્લોક્સ દ્વારા પણ બાળકને અંક ગણિત શીખવી શકાય છે. તો સર્વપ્રથમ આપણે બાળકને દસ, દસ શીખવવા માટે દસ બ્લોક્સ ગોઠવતા શીખવશું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, દસ બ્લોક્સ ગોઠવતા શીખવશું. તો આ કેટલા થયા એ પણ આપણે બાળકને પૂછશું કે આ કેટલા થયા? ઓકે, દસ. એ રીતે નવ, આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક, એ રીતે આપણે બ્લોક્સ ગોઠવતા અને ગણતરી કરતા બાળકને શીખવી શકાય છે. સાથે આ પણ ભેગા કાર્ડ પણ સાથે રાખી શકાય છે. કાર્ડમાં એક હોય તો આ એક કેટલા થશે? તો બાળકને કહેશું કે એક. હવે બે, તો બે છે તો બે બ્લોક્સ ગોઠવવાના. ઓકે, બે.
એ રીતે ત્રણ, તો કે ત્રણ ગોઠવતા શીખવવા માટે અહીંયા ત્રણ, તો કે આ ત્રણ થયા. આ રીતે ચાર, તો કે ચાર બ્લોક્સ એક પછી એક, એક બે ત્રણ અને ચાર, આ સાથે પાંચ. આ રીતે આપણે એને ઉમેરવાનું પણ બાળકને શીખવી શકીએ. ત્રણમાં બે ઉમેરીએ તો કેટલા થશું, તો સરવાળાની નિશાની પણ બતાવશું સાથે કે આ સરવાળો છે, બરાબર. તો આપણે આનો સરવાળો કરવાનો છે. ત્રણને બે કેટલા થશે, તો કે પાંચ. તો ત્રણમાં કેટલા ઉમેરવાથી પાંચ થશે, તો કે બે. પાંચમાં ત્રણ ઉમેરવાથી શું થશે, તો કે આઠ. આઠમાં બે ઉમેરવાથી શું થશે, તો કે દસ. આ રીતે આપણે એને સરવાળો અને બાદબાકી, બાદબાકી શીખવી, તો કે દસમાંથી આપણે બે કાઢી નાખશું બ્લોક્સ, તો કેટલા થશે, તો કે આઠ. આ રીતે એને બાદબાકી પણ શીખવાડી શકાય. અને ગુણાકાર, બેમાંથી બે ઉમેરશું તો બે ગુણ્યા બે કેટલા થશે, તો કે ચાર. આ રીતે ગુણાકાર અને ભાગાકાર આ રીતે શીખવાડી શકાય છે.